ऑब्जर्वेशन के लिए है जी ने सो कोष
sahacharya cos divagrahine ye ke cos divagrahine su ke cos ma cos vastra pad shivay teni bahar aayo je patal chhe dharo ke amaro cos chhe teni bahar je anubhav karelo chhe su ke vai cos divag dharo ke aapo sthan pure din chhe na darvaja sivay je phartu je bahar hoy na su ke vai cos divag cos divag nu naam su ke antar aayelo chhe cos vas cos vastra pad ni bahar aayo ke bhagi ho jaye ને ચોક્કસ આકારમાં રાખવાનું કામ પણ કરે કોષ દિવાલ જેમ કે આપણા શરીરમાં પણ ચામડી જેવું કામ કરે એમ કોષમાં કોષ દિવાલ કામ કરે છે જો આપણામાં ચામડી ન હોય તો દાખલું કોઈ બાજુમાં ઘૂમતું હોય આપણી જે નસું છે એ બાજુમાં ઘૂમતું હોય આપણા હેઠકા ચોખ્ખા દેખાતા હોય તો જે આપણું જે કોષ દિવાલ છે શું કરે છે કે અંદરનો કોષ રસ કોષ રસ પટલનું યોગ્ય રીતે રાખવાનું કામ કરે છે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જીવંત વનસ્પતિમાં વનસ્પતિ કોષમાં આસ્થિત થઈ અને પાણી ગુમાવે છે ત્યારે કોષ ચીબરાઈ જાય અને સંકોચન પામી અને કોષરસ કોષ દિવાલ દ્વારા દૂર થઈ જાય છે આ ઘટનાને રસ સંકોચન એટલે કે છે જ્યારે આમાંથી આ જે કોષરસ અંદર આવેલો હોય છે એ બહાર જતો હોય એટલે કે પ્રસરણ થઈ જાય આસ્થિત થઈ જાય ત્યારે રસ સંકોચાઈ જાય છે કોષનું મૃત્યુ પામે છે અને કોષ દિવાલ પણ સંકોચાઈ જાય છે તો વનસ્પતિ કોષની દિવાલ તેમજ ખૂબ બેક્ટેરિયા કોષદિવાલ ખૂબ મંદ માધ્યમ હોવા છતાં તેઓ તૂટી જતી નથી અથવા માધ્યમમાં કોષની આસ્થિત દ્વારા પાણી મેળવવા વધી વૃદ્ધિ ધરાવે છે અને કોષ ફૂલે છે અને આ પ્રક્રિયા દબાણ દ્વારા ટૂંકમાં કોષ દ્વારા એટલે શું કે અંદરની વસ્તુને યોગ્ય રીતે ગોઠવી રાખે કોષરસ પટલ કોષરસને યોગ્ય રીતે ગોઠવી રાખે અને આસ્થિત દ્વારા જ્યારે કોષરસને બહાર જવા હોય ત્યારે કોષ દ્વારા તૂટી અને બહાર જવા ત્યારે કોષનું મૃત્યુ પામે સંકોચન પામે અને શું કહેવાય સંકોચન કહેવાય અને એમાં દબાણ દ્વારા અંદરનો જે રસ દેવું છે એ બહાર જતું રહે છે તો આપણું ઋતુ આ કોષ રસ પટલ અને કોષ દિવાલ